મિત્રોનીલમાંથી સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 5 આકાર અને ભાત ભણી રહ્યા છીએ. આગળના વિડીયોમાં બાળમિત્રો આપણે પુસ્તકમાં પાના નંબર 68 સુધી ભણી ગયા છીએ. આજે આપણે પાના નંબર 69થી શરૂઆત કરવાની છે. તો તેમાં આપણને આપ્યું છે વણાટની પેટર્ન. અંકિત અને સોનુ તેમની કાકી સાથે બજારમાં ગયા. તેમણે ઘણા ગાલીચા જોયા. શું જોયું છે તેમણે બાળમિત્રો? ગાલીચા. વાહ, ઘણા બધા રંગો, ઘણા બધા આકારો, વર્તુળ, ત્રિકોણ, એની ભાત જુઓ. આ કિનારીઓમાં કયા ભૌમિતિક આકારો તમે ઓળખી શકશો? તમારી નોટબુકમાં દોરો. તો તેમાં તમારે લખવાનું છે બાળમિત્રો, લખો વર્તુળ, પછી ચોરસ, ષષ્ઠકોણ, આવા વગેરે આકારો આપણે જોઈ શકીએ છીએ. ચલો લખી બાળ મિત્રો. ત્યાર પછી કીધું છે કોઈ ભાતમાં કોઈ આકાર પુનરાવર્તિત થાય છે, તો કયો? અને આકાર શેના બનેલા છે? તો વક્ર રેખા અને સીધી રેખા બંનેના બનેલા છે, એટલે ત્રીજામાં ખરું આવશે. કર્યું. ત્યાર પછી કીધું છે કે તમારા કપડાં, તમારી માતાની સાડી, શાલ, ગાલીચા અને સાદડી અને આસન તરફ જુઓ, તમે કેટલીક ભાત ઓળખી શકશો? તે તમારી નોટબુકમાં દોરો. હવે પછી બાળમિત્રો પાના નંબર 70 તમારે કાઢવાનું છે. ચલો પાના નંબર 70 કાઢો. તો બાળમિત્રો કાઢ્યું. હા, ત્યાં નીચે આપ્યું છે કે ભોય તળિયાની પેટર્ન અને ભાત. જેમાં પેટર્ન હોય એવું ભોય તળિયું તમે જોયું છે? જેવો આ ભોય તળિયું દોરેલું છે બાળમિત્રો, અને તેમાં પેટર્ન બનાવેલી છે, દેખાય છે તમને? હા. આ ભાત કેવી રીતે બનાવવામાં આવે છે તે તમે જાણો છો? આ ભાત સમગ્ર ભોય તળિયા પર કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય એકબીજામાં બરાબર બંધ બેસતી લાદી પાથરીને બનાવવામાં આવે છે. દાખલા તરીકે લાદીઓનો આકાર જુઓ અને તેઓ કેવી રીતે બંધ બેસતી થાય છે તે જુઓ. હવે આ 6 બાજુવાળી લાદી તરફ જુઓ. કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય આ પ્રકારની લાદીઓ સંપૂર્ણ ભોય તળિયાને કેવી રીતે ઢાંકી શકશે તે જુઓ. તો બાળમિત્રો તમને ચોપડીમાં આપેલું જ છે, ડિઝાઇન દોરેલી જ છે, અને જ્યાંથી બાકી છે ત્યાંથી તમારે આ રીતે એને પૂર્ણ કરવાની છે. ત્યાર પછી તમારે પેજ નંબર એના પછીનું છે 71 તે કાઢવાનું છે. ચલો પેજ નંબર 71 કાઢ્યું બાળમિત્રો. તેમાં કહ્યું છે નીચેનામાંથી જે લાદીઓ ભોય તળિયા પર ભાત બનાવશે તે લાદીઓને સાથે તમે મેળવી શકશો. તે લાદીઓને ભાત સાથે તમે મેળવી શકશો અને બંધ બેસતું કરવા માટે લીટીઓ દોરો. એટલે જેનું જે છે ત્યાં આપણે ઝોડકા જેવું કરવાનું છે. તો મારી સાથે બધા બાળમિત્રોએ કરવાનું છે. જો આની પેટર્ન સાથે આ આવશે, પછી આની સાથે આ આવશે, આની સાથે આ અને આની સાથે આ. ચલો બાળમિત્રો થઈ ગયું, જોડાઈ ગયું, સરસ. ત્યાર પછી નીચે આપ્યું છે કે તમે પણ તમારી પોતાની લાદી બનાવી શકો અને તમારી ઢબે ભોય તળિયાને ઢાંકવાની પેટર્ન બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. પુસ્તકના અંતભાગમાં તમે આ પ્રકારની કેટલીક લાદીઓ મેળવી શકશો કે જેને તમે કાપી શકશો, છાપ પાડી શકશો અને રંગ પણ પૂરી શકશો. ભોય તળિયાને ઢાંકવાની પેટર્ન નીચે મુજબ છે. તો તમારે નીચે મુજબ આવી રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે. સ્કેલનો ઉપયોગ તમારે કરવાનો.
આ રીતે પૂર્ણ કરવાની, પછી જેવી રીતે રંગ પૂર્યા છે એવી રીતે પૂરી દેવાના. ચલો આવડે બાળ મિત્રો, ત્યાર પછી તમારે એના પછીનું છે પેજ નંબર 72. ચલો પેજ નંબર 72 કાઢો. તો પેટર્ન પૂર્ણ કરો. પેટર્નમાં 6 બાજુઓ વાળી લાદીનો ઉપયોગમાં લેવાય છે તેવી પાન નંબર 70 પર આવેલી ભાત સાથે સરખામણી કરો અને આ બે વચ્ચેનો તફાવત છે. તો બાળમિત્રો, આ તમને જે રીતે રંગ આપ્યા છે એ રીતે જ તમારે રંગ પૂરવાના છે. આ તમારે હોમવર્કમાં કરવાનું છે, આવડશે ને? ત્યાર પછી ચોથું છે, ખુશ્બુ અને રહીમ આગ્રામાં રહે છે. એક દિવસ તેઓ તાજમહેલ જોવા ગયા. ભોયતળીએ નીચે દર્શાવ્યા પ્રમાણેની ભાત હતી. આ ભાત હું બે જુદી જુદી લાદીઓ જોઈ શકું છું. હું માનું છું કે એક જ પ્રકારની લાદીનો ઉપયોગ થયો છે. એક જ પ્રકારની લાદી છે પણ એને એક ઊભીને એક આડી એવી રીતે ગોઠવી છે એટલે એવું લાગે છે કે બે પ્રકારની છે. તમે શું માનો છો? તમારા મિત્રો સાથે ચર્ચા કરો, એવું કીધું છે. ત્યાર પછી બાળમિત્રો, તમારે પેજ નંબર 73 કાઢવાનું છે. પેજ નંબર 73માં આપ્યું છે, લાદી વડે ભોયતળિયું ઢાંકવું. નીચેની પેટર્ન આ લાદીમાંથી બનાવવામાં આવેલી છે. આ પેટર્નમાં 3 પ્રકારના રંગનો ઉપયોગ કર્યો છે જેથી તે પગથિયા જેવું દેખાય છે. 3 પ્રકારના રંગનો ઉપયોગ કર્યો છે. તો તમારે બાળમિત્રો, બે રંગનો ઉપયોગ કરવાથી તે પીળા અને વાદળી ફૂલો જુદા જુદા પ્રકારની પેટર્ન બને છે. તો જે રીતે તમને આપેલો છે એ રીતે જ તમારે પોતાની પેટર્ન બનાવવા માટે જુદા જુદા રંગનું મિશ્રણ કરીને વાપરવાનું છે. એટલે કે જે આ ઉપર છે એના જેવી જ રીતે તમારે અહીંયા એવી રીતે કલર બનાવીને અલગ પેટર્ન બનાવવાની છે, એ પણ તમારે જાતે કરવાનું છે. મેં આ આકારની મીઠાઈ જોઈ છે. આ આકારોને તમે કોઈ ભાતમાં દિવાલ, પહેરણ, ટોપલી કે સાદડી પણ જોયા હશે, એવું કીધું છે. ત્યાર પછી છે બાળમિત્રો, એવું કીધું છે મેં આકારની મીઠાઈ જોઈ છે એમ, એ આપણે આવી ગયું. હવે એના પછી તમારે પેજ નંબર 74 કાઢવાનું છે. તેમાં આપણને કેટલાક શોધખોળ માટેના પ્રશ્નો આપેલા છે. તેમાં કહ્યું છે, ખજાનાની શોધખોળ. ફ્રેન્ક અને જુહીની મમ્મીએ તેમના બંને માટે આશ્ચર્યજનક ભેટ સંતાડેલી છે, પરંતુ ખજાનાની શોધખોળ મારફત તેઓ ખજાનો શોધે એવું તે ઈચ્છે છે. અહીં તેણે કેટલાક સૂચનો લખ્યા છે. તમે જુહી અને ફ્રેન્કને પોતાની ભેટ શોધવામાં મદદ કરશો, એવું પૂછ્યું છે. ત્યાર પછી પહેલો આપ્યો છે પ્રશ્ન, સૌથી ઊંચા ઝાડથી શરૂઆત કરો. તો સૌથી ઊંચા ઝાડથી શરૂઆત કરવાની છે. ચાલવાના રસ્તા પર સીધા જાઓ, બરાબર છે. જ્યાં લાઇનિંગ કરવાની છે ત્યાં તમારે કરવાની છે. ત્યાર પછી શું કીધું છે, છઠ્ઠી લાડીથી ડાબી બાજુ જાઓ. તો ડાબી બાજુ જવાનું. થોડા ડગલા ચાલ્યા પછી તમારી જમણી બાજુએ તમને છોડ મળશે. કઈ બાજુએ? તો જમણી બાજુએ. આ છોડને સૌથી વધુ રમત રમતા બાળકના પહેરવેશને રંગો, એટલે એને રંગવાની છે. આ તમને સામે જે આપ્યું છે ને એમાં એ રીતે કરવાનું છે. સામેના પાના નંબરમાં ચિત્ર છે એમાં. ત્યાર પછી છઠ્ઠું છે, છોડથી ફરી ચાલવાનું શરૂ કરો. ચોથી લાદીએ ફરીથી ડાબી બાજુ વળો. રસ્તામાં તમને ચોથી લાદીનો ખૂણો ખૂટે તૂટેલો મળશે. જમીન પર પડેલા એક બેટ અને એક બોલ તમે જોશો તો તેને ઉચકશો નહીં, માત્ર તેના પર વર્તુળ કરો. આગળ વધો અને જમણી બાજુ વળો. તમને આંબાનું ઝાડ મળશે. ઝાડ પર થોડી કેરી જોઈ શકશો. ઝાડ પરની 11 કેરીને રંગો, એવું કીધું છે. તો બાળમિત્રો, ત્યાર પછી તમારે એના પછી આપેલું છે, વળી 12 નંબરનું, વળી આંબાના ઝાડની નજીક કેટલું ઘાસ દોરો
અને ફરીથી રસ્તા પર ચાલવાનું શરૂ કરો. જ્યારે તમે સીધા જોશો ત્યારે તમને એક ઘર મળશે. ઘરની પાછળ એક થેલી છે. થેલી ખોલો અને તેમાં તમને થોડીક મીઠાઈ મળશે. તેમની માતાએ બેગમાં શું રાખ્યું હતું તે તમે કહી શકશો. ત્યાર પછી તમારે પેજ નંબર 75 ખોલવાનો છે. એમાં તમને અહીંયા ઘાસ દોરવાનું કીધું હતું તો અહીંયા તમારે ઘાસ દોરવાનું છે આવી રીતે. પછી અહીંયા તમને 11 કેરીમાં રંગ પૂરવાનો કીધો તો કેરી કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11. તો 11 કેરીમાં તમારે રંગ પૂરવાનો છે આવી રીતે. 11 કેરીમાં પૂરી દેવાનો અને બાકીની બધી બાકી રહેવા દેવાની. પછી બોલ અને બેટ ઉપર ગોળ કરવાનું છે તો તે ગોળ કર્યું આપણે. બરાબર છે બાળ મિત્રો? તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 5 પૂર્ણ થાય છે. ભાત અને આકાર અને ભાત એ પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે આ બુકની શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો.